નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે મિત્રો વાત કરીએ તો સરકારની એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે. જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના વર્ષ 2024-25 દીકરીઓને મિત્રો મળવા પાત્ર થશે 50,000 રૂપિયાની સહાય. જેની અંદર મિત્રો વાત કરીએ ધોરણ 9 થી 12 ધોરણની અંદર જે દીકરીઓ ભણે છે તેમને મિત્રો સહાય મળવા પાત્ર થશે. આ યોજનાની અંદર મિત્રો હાલના સમયમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે. હવે આપણે વાત કરીએ તો આ યોજનાનો કઈ દીકરીઓને લાભ મળશે, કેવી રીતે લાભ મળે છે, કેટલી રકમનો લાભ મળે છે, કયા ધોરણમાં કેટલો લાભ મળે છે એ વિશે આપણે માહિતી મેળવીશું. આ યોજનાની એક મિત્રો ખાસિયત વાત કરીએ તો આની અંદર મિત્રો તમારે કોઈ પણ પરીક્ષા પાસ કરવાની રહેતી નથી. અમુક મિત્રો એવી હોય છે જે કે પરીક્ષા પાસ કરો તો મિત્રો તમને આટલી સહાય મળે એ રીતે સહાય મળતી હોય છે, પણ આની અંદર મિત્રો તમારે કોઈ પણ પરીક્ષા આપવાની હોતી નથી. તમે જો મિત્રો 9મા ધોરણમાં કે 10મા કે 11મા કે 12મા ધોરણમાં ભણો છો તો મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે. હવે મિત્રો વાત કરીએ તો આ યોજનાની અંદર કઈ કઈ વિદ્યાર્થીઓ કઈ કઈ દીકરીઓને છે તો કેટલી સહાય મળવા પાત્ર થશે એ વિશે વાત કરીશું. મળવા પાત્ર સહાય કેટલી મળશે, સહાય 50,000 સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે. હવે મિત્રો વાત કરીએ આ યોજનાનું નામ શું છે તે પહેલાં મિત્રો આ વિડીયો તમામ બહેનો સુધી શેર કરો, કારણ કે જે દીકરીને લાભ લેવો હોય તો આ યોજનાની અંદર લાભ લઈ શકે અને તેમને લાભ મળી શકે. નમો લક્ષ્મી યોજના શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા એક નવી યોજના છે જેની અંદર વાત કરીએ. નમો લક્ષ્મી યોજના જેનો મિત્રો એક ઓફિશિયલ પરિપત્ર છે એ વિશે વાત કરીએ તો કેટલી મળવાપાત્ર સહાય થશે. મળવાપાત્ર સહાય આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક અભ્યાસ પૂર્ણ કર્યાથી પાત્રતા ધરાવતા દરેક વિદ્યાર્થીનીઓને કુલ રૂપિયા 50,000 સુધીની સહાય મળવાપાત્ર થશે. જેની અંદર વાત કરીએ ધોરણ 9 અને 10ના મળીને કુલ રૂપિયા 20,000ની સહાય મળવાપાત્ર થશે. આ સહાય પૈકી 9 અને 10 ધોરણની શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 મહિના ધોરણ 9ની અંદર સહાય મળવાપાત્ર થશે અને 10 મહિના ધોરણ 10ની અંદર સહાય મળવાપાત્ર થશે. 1 મહિનાની અંદર મિત્રો તમને 500 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. તેમ કુલ મળીને 9મા ધોરણની અંદર 5,000 રૂપિયા 10 મહિનાના અને 10મા ધોરણના 5,000 એટલે બંનેથી 10,000 સુધીની તમને સહાય મળવાપાત્ર થશે. વાર્ષિક આવે છે જે છે તે વર્ષના મળીને કુલ 10,000 ચૂકવવામાં આવશે, જ્યારે બાકીના 10,000 છે તે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યાથી મળવાપાત્ર થશે, પછી મળવાપાત્ર થશે. હવે આગળ વાત કરીએ તો ધોરણ 11 અને 12માં મળતી સહાય કેટલી સહાય મળે છે એ વિશે વાત કરીએ. ધોરણ 11 અને ધોરણ 12ની અંદર વાત કરીએ તો 30,000ની સહાય મળવાપાત્ર થશે. આ સહાય પૈકી ધોરણ 11 અને 12ની અંદર શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 મહિના સુધી સહાય મળવાપાત્ર થશે. 10 મહિના ધોરણ 11ના અને 10 મહિના ધોરણ 12ના તેની અંદર 1 મહિનાની અંદર વાત કરીએ તો 750 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. અને કુલ મળીને મિત્રો તમને 10 મહિનાની અંદર 7,500ની સહાય મળવાપાત્ર થશે. અને બંને વર્ષની અંદર વાત કરીએ તો 15,000ની સહાય મળવાપાત્ર થશે અને બાકીના જે 15,000 છે તે ધોરણ 12ની પરીક્ષા પાસ કર્યા પછી મિત્રો તમને મળવાપાત્ર થશે. ધોરણ 9 અને 10ની અંદર મિત્રો તમને છે તે 20,000ની સહાય મળવાપાત્ર થશે અને ધોરણ 11 અને 12ની અંદર 30,000 સહાય મળવાપાત્ર થશે. જેની અંદર મિત્રો માસે એટલે કે જે મહિનો આપવામાં આવેલ છે 1 મહિનાની અંદર ધોરણ 9 અને 10ની અંદર મિત્રો તમને 500 રૂપિયા મળવાપાત્ર થશે અને ધોરણ 11 અને 12ની અંદર 1 મહિનાના રૂપિયા તમને 750ની સહાય મળવાપાત્ર થશે. આ યોજનાની અંદર આપણે મિત્રો જો તમારે સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો અમે તમને મિત્રો અલગ અલગ વિડીયો બનાવીને મૂકીશું. ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું છે અને આપણે કાલે અલગથી વિડીયો બનાવીશું એ પણ તમે દેખતા રહેજો. અને આ યોજનાની અંદર હાલના સમયમાં મિત્રો ફોર્મ ભરવાના પણ ચાલુ છે. આવી જરૂરી માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો ગુજરાતની તમામ દીકરીઓ તમામ વિદ્યાર્થીઓને સુધી શેર કરો. જે વિદ્યાર્થીઓને આ યોજનાની અંદર લાભ લેવો હોય તો આ યોજનાની અંદર લાભ લઈ શકે. અને મિત્ર વાત કરીએ તમે ક્યાં જિલ્લાના વતની છો કોમેન્ટ કરીને જણાવજો. ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે. જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય.